વલસાડ જિલ્લામાં આજે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી. દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષ પહેલાં થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે ત્યારે કપરાડા તાલુકાના અરનાળા ગામમાં પારડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરોની હાલત દયનીય હતી. તેઓ અહીંના માલેતુજારોની જમીનમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આથી વર્ષ 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ, જેને દાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યોજાયો હતો. 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારના 14,000થી વધારે ગરીબ આદિવાસી ખેતમજૂર ખેડૂતોને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનોના હક મળ્યા હતા. તેથી દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. એ પગભર ખેડૂત છે, એમનો આશીર્વાદ છે ઉત્તમભાઈનો અને ઈશ્વરભાઈ દેસાઈનો આશીર્વાદ છે. એમના થકી આ આખા એ વિસ્તારમાં, આખા વિસ્તારમાં આજે જે કંઈ સમાજમાં જાગૃતતા આવી, સમાજના સુધારા, શિક્ષિત બન્યા, ભણી ગણીને આગળ વધ્યા છે, એમનો આશીર્વાદ.